हेलो विद्यार्थी मित्रों, आप धोरण त्रण विषय हिंदी में आगळना पाठ में व्यंजन सीखी गया। त्यारबाद आपणे अम स्वर सीखी गया, बधा स्वर नी मात्राओ सीखी गया। अस्वर जोड़े कोई मात्रा लागती नथी ते पण आपणे सीख्या। बधा व्यंजन कोणा होय ए व्यंजन नी साथे अ लगावाथी आखो व्यंजन बने छे, आखो वर्ण बने छे। ए रीते आपणे क ती न स्र त्र बधुं आपणे सीख्या। हवे प्रवेशिका भाग बे, प्रवेशिका भाग बे मां आपणे अ अस्वर सीखवानो छे। तेना आपणे चित्र अनार अजगर सीख्या। पछी आपणे क थी स्र सुधी लखवाना छे व्यंजन, અને ત્યારબાદ આપણે એના શબ્દો પણ શીખ્યા હતા। હવે આપણે પાન નંબર 9 ઉપર જોવાનું છે। પાન નંબર 9માં અ થી શરૂ થનારા શબ્દને સાચું કરો, એવી રીતે આ ચક્રમાં અ આપેલો છે। અ ઉપરથી અસર તો અહીં આપણે સાચું કરવાનું છે। પછી મગર તેની પર નથી કરવાનું, અમર તો અહીંયા સાચું કરવાનું છે, અનાર અહીંયા સાચું કરવાનું છે, નગાડા અહીંયા નથી કરવાનું, અદ્રક એટલે અહીંયા સાચું કરવાનું છે। તો આપણે જોઈએ તો આપણે આના જેવું એક ચક્ર દોર્યું છે। અ અસર તો આપણે અહીંયા સાચું કરવાનું છે, બરોબર ને? પછી મગર તો અહીંયા નથી કરવાનું, આવું સ્વર પરથી આ શબ્દ ચાલુ થતો નથી। હવે અમર તો અહીંયા આપણે સાચું કરવાનું છે, અનાર તો ઉપરથી ચાલુ થાય છે અહીંયા સાચું કરવાનું છે, નગાડા અહીંયા નથી કરવાનું, હવે અદ્રક અહીંયા સાચું કરવાનું છે। તો અ ચક્ર આ ચક્ર આપણે શીખી ગયા, જ્યાં અ સ્વરથી ચાલુ થતા શબ્દની આગળ આપણે સાચું કરવાની નિશાની કરી। ત્યારબાદ આપણે અની તીવની દિશામાં વાંચીને શબ્દ બનાવો, બરોબર? અ છે એને આ બધા અ લખાયા વગરના પાછળના શબ્દ આપેલા છે, એની સાથે આપણે અ તીવની દિશામાં અ પછી નાર એટલે અનાર એમ શબ્દ બનાવી અને આપણે અહીંયા અનાર લખવાનું છે। અમર આખો શબ્દ બનાવવાનો છે, અ જોડીને અમર લખવાનું છે। અજય જય છે એની આગળ અ સ્વર લગાવવાનો એટલે અજય એવો શબ્દ બનાવવાનો છે। કાલ છે એની આગળ અ લગાવવાનો, એની જોડે અકાલ આખો શબ્દ બનાવવાનો છે અને ખાનામાં લખવાનો છે। હવે નગર અગર આપણે શું બનાવવાનું છે, અગર। ગહન તો અગહન આગળ અ લગાવવાનો છે, એવી રીતે આપણે અને તીવની દિશામાં વાંચીને શબ્દ બનાવવાનો છે। તો ચલો બાળકો આપણે અહીંયા શીખીએ। અ તો નાર આપણે છે એની આગળ અનાર એવો શબ્દ લખવાનો છે, આપણે શું લખવાનું છે, અ નાર, બરાબર? પછી બીજો કયો શબ્દ છે, મર, એની આગળ શું લખવાનું છે, અ એટલે અમર, આપણે આખો શબ્દ લખવાનો છે, શું લખવાનો છે, અમર। પછી શું છે, જય, એની આગળ અ લગાવવાનો છે એટલે અજય, આપણે શું લખવાનું છે, અજય, બરાબર? શું લખવાનું છે, અજય। પછી કાલ, કાલની આગળ અ સ્વર લગાવવાનો છે એટલે અકાલ, શું લખવાનું છે, અ કાલ, અકાલ, બરાબર? પછી ગર, એની આગળ અ લગાવવાનો છે અગર, અગર, બરાબર? આપણે અગર। પછી ગહન, એની આગળ અ સ્વર લગાવવાનો છે અગહન, શું લગાવવાનું છે, અગહન। હવે તમે તીરની દિશામાં અ સ્વર જોડ્યો, અ અને
અને અહીંયા આખા શબ્દ બનાયા અને આપણે અહીંયા લખ્યા બરોબર અહીંયા સમજણ પડી ને બાળકો તમને તો હવે હવે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો આ ચિત્ર છે ઘર તો એની નીચે આપણે ઘર લખવાનું છે હળ તો હળ લખવાનું છે બસ બસ લખવાનું છે કમળ કમળ લખવાનું છે ચિત્ર ઓળખવાનું નીચે તમારે હિન્દીમાં શબ્દ લખવાના છે હવે ચિત્ર જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરી શબ્દ બનાવો તો ઘરનું ચિત્ર છે તો ખાના તમને આપેલા છે દરેક દરેક ખાનામાં આપણે એક વર્ણ એક વ્યંજન લખવાનો છે એક મૂળાક્ષર લખવાનો છે ઘ ર અત્યારનું ચિત્ર છે હલ તો હ લ શેનું ચિત્ર છે કમલ ક મ લ પછી આ શેનું ચિત્ર છે કર વ ત બરાબર આ શેનું ચિત્ર છે બર ગ દ બરાબર આ શેનું ચિત્ર છે રથ ર થ પછી બસ મ ગ ર મ ટ ર ક લ સ દરેક ખાનામાં એક એક મૂળાક્ષર લખી અને એનો આખો શબ્દ બનાવવાનો છે તો હવે બાળકો મેં એટલા બે શબ્દો રાખ્યા છે તો આપણે ચિત્ર ઓળખી અને આપણે એના શબ્દ બનાવીશું તો શેનું ચિત્ર છે પર્વત શેનું ચિત્ર છે પર્વત બરગદ દરેક ખાનામાં આપણે એક અક્ષર લખીશું બ ર ગ દ બરાબર હવે આપણે એ લખ્યું બધા ચિત્ર ઓળખ્યા અને તેના શબ્દ બનાવ્યા હવે આ ચિત્રમાં આ ખાના પૂરવાના છે અહીંયા તમને ચિત્ર અને શબ્દ બંને આપેલા છે અને બંનેમાં આવતા એક મૂળાક્ષર આપેલો છે બંનેમાં આવતો એક વર્ણ આપેલો છે તો ઉભો અને આડા ખાના જોવાના અને એવી રીતે આપણે શબ્દ ખાનામાં બનાવવાનો છે અને પૂરવાનો છે તો આ શેનું ચિત્ર છે વચ્ચે ગ આપેલો છે બંનેમાં ગ તો આવે જ છે તો ગ આપેલો છે તો આ શેનું ચિત્ર છે અજગર અને આ મગર તો અ જ ગ ર ચાર ખાનાનો શબ્દ થાય એ ચાર ખાનામાં પૂરવાનો ત્રણ ખાનામાં શબ્દ થાય ત્રણ ખાનામાં પૂરવાનું મ ગ ર પછી બસ નું ચિત્ર છે અને બતક નું ચિત્ર છે તો બસ બ ત ક રથ નું ચિત્ર છે અને ગ નું ચિત્ર છે ગ ર ર થ બરાબર પછી કમળ નું ચિત્ર છે અને નળ નું ચિત્ર છે તો ત્રણ અક્ષર કમલ થાય નળ બે અક્ષરનો થાય એટલે આપણને આવડી જાય કમલ નળ પછી અહીંયા કલમ છે અને અહીં મટર છે તો કલમ મટર જગ ગર્દન આ જગ અને આ ગર્દન તો અહીંયા જગ ગર્દન એવી રીતે આપણે અહીંયા ખાના પૂરીશું આ શું છે કમલ બરાબર આપણે કમળ લખીશું શું લખીશું કમળ બરાબર લ તો આવે જ છે ખાનામાં આ શું નળ તો નળ નું ચિત્ર દોરીશું બરાબર હવે આ શું છે કલમ કલમ એટલે પેન અહીંયા શું છે મટર બરાબર તો આપણે અહીં મ આપેલો છે એટલે ત્રણ અક્ષર વાળું ચિત્ર કયું છે કલમ કલમ બરાબર પછી આ શું છે મટર બરાબર બાળકો તમે સમજ્યા હવે આપણે પાન નંબર 11 ઉપર જોવાનું છે તો ચિત્ર જુઓ ગોળાકાર કરો અને શબ્દ લખો તો આ શરબત અદરક હળ અને પતક આપણને આટલા ચિત્રો આપ્યા છે અને આ બધામાં જુદા જુદા મૂળાક્ષર આપ્યા છે તો આપણે એમાંથી બધા શબ્દ બાજુ બાજુમાં હોય આગળ પાછળ હોય તે આપણે એક શબ્દ બનાવવાનો છે તો સરબત છે આખા ખાનામાં શોધી કાઢવાના તો સ ર બ ત ત્યાં આપણે ગોળ બનાવવાનું
છે એવી રીતે અદરક તો અહીંયા અદરક છે અદરક અહીંયા ગોળ બનાવવાનો છે હલ તો આપણે હલ અહીંયા હલ તો આપણે આમ ગોળ બનાવવાનું છે બતખ તો બતખ અહીંયા આપણે ગોળ બનાવવાનું છે બાળકો હવે ફૂટતા અક્ષર લખો અને અહીંયા આપણે બે ખાલી જગ્યા આપેલી છે ત્યાં જ્યાં ખૂટતા અક્ષર લખવાના છે ચરણ તો ચ અણ આપેલો છે અહીંયા ર પૂરવાનો ચરણ ગર્દન ભગત અમર જનક ભજન નગર સડક બરાબર ને હવે આ ખાલી જગ્યા કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનો છે તો આ જગનું ચિત્ર છે તો આમાંથી આપણે પસંદ કરવાનું છે જગત જગ ભગ કરણ કપ પકડ પછી બતક કઈ છે બતક સર સર ચર અજય બસ પર ચર ચિત્ર એ ચિત્રની શબ્દ છે એ ખાલી જગ્યામાં પૂરવાનો છે હવે સરખા શબ્દને જોડો અહીંયા કરણ આપેલું છે તો સામે કમલ હોય એની સાથે જોડવાનું છે મગર આપેલું છે તો મગર સાથે જોડવાનું છે નળ આપેલું છે તો નળ સાથે જોડવાનું છે ઘર આપેલું છે તો ઘર સાથે જોડવાનું છે કલમ આપેલું છે તો કલમ સાથે જોડવાનું છે મોટર સાથે જોડવાનું છે ને રથ સાથે જોડવાનું છે હવે વાક્યો આપેલા છે કાના માત્ર વગરના વાક્યો આપેલા છે તો રતન નમન કર અહીંયા ઝીણા ઝીણા તબક્કા આપેલા છે જોડીને પહેલું ચિત્ર આપણે બનાવવા પહેલું વાક્ય બનાવવાનું છે રતન નમન કર જનક કરમ કર છગન બચત કર અજય કલમ પકડ આમ વાક્ય આપેલા છે બાજુમાં જગ્યા આપેલી છે તે તમારે વાક્ય લખવાના છે તો બાળકો અહીંયા આપણે અસ્વર અને પ્રવેશિકા ભાગ બે માં આપણે પાન નંબર નવ દસ ને અગિયાર શીખ્યા એ તમારે ઘરે લખવાનું છે નમસ્તે બાળ મિત્રો